કરજણ તાલુકાના હાડોદના મુખ્ય માર્ગ પર કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. સદ્નસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કરજણ તાલુકાના હાડોદ ગામના મુખ્ય માર્ગ પર ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં એક ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તારવે ચોંટી ગયા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગની ટીમને થતાં ફાયર વિભાગના લશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાના પગલે લોકટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. આગની ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ઇકો ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું. યાકુબ પટેલ, ZS TV, કરજણ. સૌ પ્રથમ તો સાબરકાંઠા જિલ્લા, પ્રાંતિક તાલુકા અને પ્રાંતિક શહેરના તમામ અમારા વડીલો, આગેવાનો, રાજકીય આગેવાન, પત્રકાર મિત્રો તથા તમામ શહેરીજનો, નગરજનો, ભાઈઓ બહેનો, માતાઓનું તમામને આવનાર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર નવું વર્ષ આપ સૌના માટે ખૂબ જ ફળદાયી અને સમૃદ્ધિપૂર્વક નીકળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના, અને આવનાર વર્ષોમાં આપણો દેશ, આપણું ક્રાંતિ શહેર ખૂબ પ્રગતિ કરે. આપણા માનનીય માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. આપ સૌને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. હું પરમાર રામાજી ચંદુજી, પ્રાંતિક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા સત્યસિંહભાઈ, અમિતભાઈ ચાવડા સાહેબ, ગુજરાત સાબરકાંઠાના પ્રમુખ એવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા સુખભાઈ મજુરા મિસ્ત્રી સાહેબ, રામભાઈ, તેમજ કોંગ્રેસ પ્રાંતિજના આગેવાનશ્રીઓ, જે મને પ્રાંતિક તાલુકામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ થવા માટે પસંદ કરે તે બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે આવનાર ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નવું વર્ષ આપના સૌ પરિવારને માં જગદંબા અને પ્રાર્થના કરું છું કે આપનું જીવન સુખ સંપત્તિ અને સુખમય નીવડે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.